देश में प्रथम वक्त अमदावाद थी केवड़िया वच्चे नवेम्बर 2020 में सीप्लेन सेवा की शुरुआत करवामां आवी हती, जेने 31 ऑक्टोबर 2020 ना दिवसे वडाप्रधाने सफर करीने विधिवत प्रवासियों माटे खुल्ली मूकी हती, परंतु 20-25 जेटली उड़ानो भरीने सीप्लेन मेंटेनेंस माटे मालदीव्स मोकलवामां आव्युं हतुं। सीप्लेनना मेंटेनेंसनी सुविधा अमदावादमां शुरू करवाना तंत्र द्वारा दावाओ करवामां आव्या, परंतु सुविधा उभी न कराता दर एक दोढ़ महीने मेंटेनेंस माटे मालदीव्स मोकलवामां आवे छे। जो कि सीप्लेन शुरू करवामां आव्युं त्यारथी ज 50 वर्ष जूनुं होवानुं जाण थता प्रवासीओ पण आ सीप्लेनमां बेसवा माटे मूंझवण अनुभवता हता। अत्यार सुधीमां 4 વાર मेंटेनेंस माटे सीप्लेनने मोकलवामां आव्युं छे। અમે અમદાવાદથી અહીંયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરવા આવ્યા છીએ। અમે બાઇકર આવ્યા છીએ તો 4-5 જેટલો કલાકનો ટાઈમ થઈ ગયો છે અને આટલા સમય લોકડાઉન નહોતો એટલે હવે ઘણા સમય પછી અમે લોકો નીકળ્યા છીએ। અમે સી પ્લાન માટે પૂછ્યું હતું સી પ્લાન માટે અમદાવાદમાં, પણ એ મની સુવિધા હાલ બંધ છે અને અગર એ ચાલુ હોત તો અમે 1 કલાકમાં અહીંયા આવી શકતા હોત ને બહુ બધો સમય બચી શક્યો હોત। તો અગર સી પ્લાનની સુવિધા ચાલુ હોત તો બહુ સારું રહ્યું હોત અમારા માટે। અમને ટ્રાવેલિંગનો બહુ સમય થઈ ગયો છે અને પછી અહીંયા અમારે લોકોએ ટાઈમ કન્ઝ્યુમ કરવો પડ્યો કે બહુ ઓછા સમયમાં અહીંનું બધું પતાવવું પડે એવું, એટલે અમારું 2 દિવસનું પ્લાનિંગ હોય તો ધારો કે 1 દિવસનું પ્લાનિંગમાં બી અહીંયા પૂરું થઈ શકતું હતું, પણ અમારે 2 દિવસનું કરવું પડ્યું, પછી અહીંયા સ્ટે કરવો પડ્યો એવું બધું, એટલે આમ લાંબુ થઈ ગયું અમારું। સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવતા પ્રવાસીઓ માટે એક સુવિધા શરૂ કરવામાં આવી હતી જે છે સી પ્લેનની। આપ જોઈ રહ્યા છો કે આ સી પ્લેનનું એરોડ્રોમ બનાવવામાં આવ્યું છે અને અમદાવાદથી કેવડિયા કોલોની સુધી અહીંયા સી પ્લેન જે મુસાફરી કરાવતી હતી તેનું 31 ઓક્ટોબર 2020માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકાર્પણ કર્યું હતું। ત્યારબાદ એમ કહી શકાય કે અનેકવાર મેન્ટેનન્સ માટે માલદીવ ગયું હતું અને હાલમાં 3 મહિનાથી માલદીવ ગયું છે, આજે સુધી પાછું ફર્યું નથી અને ઉડાન ભરી નથી। ત્યારે હવે જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખુલ્લું મુકાયું છે, પ્રવાસીઓ આવતા થયા છે, ત્યારે પ્રવાસીઓની એક માંગ છે કે અહીંયા સી પ્લેનની સેવા ફરીથી શરૂ થાય। પ્રવીણ પટવારી, વીટીવી ન્યૂઝ, નર્મદા।